નીચે આપેલ સમીકરણ ડાબી બાજુ વ્યાખ્યાયિત થયેલા પદ માટે વાયની દરેક વાસ્તવિક સંખ્યા આગળ સાચું છે ડી બહુપદી સમીકરણ છે તો ડી શો મળશે અહીં ડાબી બાજુનું સમગ્ર મૂલ્ય જમણી બાજુ એક બરાબર થાય છે તો આને કેવી રીતે સોલ્વ કરીએ આને જોતાં મારા મનમાં વિચાર આવે છે કે આનો ભાગાકાર આની જોડે કરીએ અથવા આગળની સમય સંખ્યાનો ગુણાકાર તેની વ્યસ્ત સમય સંખ્યા સાથે જે ડાબી બાજુએ છે અહીં અહીસ વાયનો વર્ગ ઓછા એસી ના છેદમાં ડી ગુણ્યા અને વ્યસ્ત થશે વાયનો ઘન વત્તા નવ વાયનો વર્ગ ના છેદમાં ચાર વાયનો વર્ગ ઓછા આઠ વાય બરાબર એક થશે અહીં વીસ વાયનો વર્ગ ઓછા એસી ના અવયવ પાડતા વર્ગ ઓછા ચાર ને વાય વત્તા બે વાય ઓછા બે પણ લખી શકાય અહીં છેદમાં ચાર વાય કાઉસમાં વાય ઓછા બે થશે અહીં ઉપર નીચે વાય ઓછા બે અને વાય ઓછા બે કેન્સલ થશે અહીં અંશમાં y નો વર્ગ કાઉસમાં y વત્તા નવ થશે હવે આને ફરીથી વ્યવસ્થિત લખી દઈએ તો વીસ ગુણ્યા વાય વત્તા બે ગુણ્યા વાય ઓછા બે ગુણ્યા નો વર્ગ ગુણ્યા વાય વત્તા નવ છેદમાં ડી ગુણ્યા ચાર વાય ગુણ્યા વાય ઓછા બે બરાબર એક થશે અહીં ઉપર નીચે વાય ઓછા બે અને વાય ઓછા બે કેન્સલ થશે અહીં અંશમાં વાયનો વર્ગ છે અને છેદમાં વાય છે તેથી અંશમાં વાય થશે હવે અહીં વધશે વીસ વાય ગુણ્યા વાય વત્તા બે ગુણ્યા વાય વત્તા નવ છેદમાં ફોર ડી બરાબર એક હવે અહીં બંને બાજુ ડી વડે ગુણાકાર કરતા અહીં બંને બાજુ ડી વડે ગુણાકાર કરતા તો અહીં વચ્ચે ઊભી લીટી દોરી દઈએ અહીં બંને બાજુ ડી વડે ગુણાકાર કરતા ડી કેન્સલ થશે અહીં ચાર છે તેથી ચાર પચામ વીસ થાય એટલે કે અહીં પાંચ થશે હવે પાંચ વાય ગુણ્યા વાય વત્તા બે ગુણ્યા વાય વત્તા નવ બરાબર ડી થશે તો આ તો આ બહુપદીની અભિવ્યક્તિ છે જે આપણે આ સ્વરૂપમાં મળે તો અહીં આ કિંમત અહીં મૂકી આપણને અહીં એક મળે અને આ તમામ વાસ્તવિક કિંમતની અભિવ્યક્તિ છે y ની કેટલીય કિંમત માટે આ અભિવ્યક્તિ સાચી નથી જેમ કે y બરાબર ઝીરો કિંમત માટે અહીં છેદ શૂન્ય બને છે અને તેથી આ અભિવ્યક્તિ મળતી નથી આ ઉપરાંત અહીં નવ કિંમત જો લેવામાં આવે તો અહીં પણ છેદ માં શૂન્ય મળે તો આ કિંમત માટે પણ અભિવ્યક્તિ સાચી નથી પરંતુ અહીં આપણે તે જોવાનું નથી અહીં ડી ની કિંમત જે બહુપદીના સ્વરૂપમાં માંગેલ છે તે આપણે શોધ્યું છે